ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો સૌને નમસ્કાર હું ડોક્ટર વિપિન મકવાણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને ફરીથી આવકારું છું સ્વાગત કરું છું મિત્રો આપણે માનવ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાં અલગ અલગ મુદ્દાઓ પર દર વખતે ચર્ચા કરીએ છીએ આજે તમને બધાને ખૂબ સરસ મજા પડે આમ તો બધા જ મુદ્દાઓ સમજવા માટે ખૂબ મહત્ત્વના હોય છે પણ કેટલાક મુદ્દાઓ જે છે એ એના વિશે આપણને વધારે જાણવાનું સમજવાનું ગમે એટલે એવો જ એક સૌથી મહત્ત્વનો મુદ્દો એ પ્રજનન તંત્ર આપણે જન્મીએ છીએ કઈ રીતે જન્મ થાય અલગ અલગ પ્રકારના પ્રજનન આ તંત્રો શું છે બાળકોથી લઈને આ દિન સુધી આ બધા મુદ્દાઓ પર આપણી સમાજ વ્યવસ્થામાં ખૂબ ઓછી ચર્ચા થાય છે પણ હવે આપણે એક સામાજિક કાર્યકર બન્યા અને મેં અગાઉ પણ તમને વાત કરી હતી એ પ્રમાણે અલગ અલગ પ્રકારના સમાજ વિજ્ઞાનોમાં સૌથી મહત્ત્વનું વિજ્ઞાન એ આ મનોવિજ્ઞાન છે એટલે મનોવિજ્ઞાન એ માણસના વર્તન અને વિકાસ સંબંધી અલગ અલગ બાબતોનો અભ્યાસ કરે છે ગયા વખતના લેક્ચરમાં વૃદ્ધિ કોને કહેવાય વિકાસ કોને કહેવાય વાતાવરણ એટલે શું વાતાવરણની વ્યક્તિના ઘડતર પર વિકાસ ઉપર શું અસરો થાય છે જન્મ પહેલાં અને પછી આ વાતાવરણને લઈ કયા કયા મુદ્દાઓ વિશેની કાળજી રાખવી જોઈએ એના વિશે મિત્રો આપણે વિગતે ચર્ચા કરેલી આજે જે મુદ્દે ચર્ચા કરવાની છે એ મૂળભૂત માનવીય પ્રજન પ્રજનન તંત્ર અને પ્રજનન તંત્રની પ્રક્રિયા આ મુદ્દા વિશેની સમજ એક સામાજિક કાર્યકર તરીકે આપણી પાસે હોવી જોઈએ કારણ કે ઘણા બધા પ્રશ્નોના મૂળમાં માણસની વૃદ્ધિ અને વિકાસ એવા એક નવા વિષયને આમ તો જે મિત્રો આપણી સાથે સાયકોલોજી સાથે બીએ થયેલા છે અથવા એમએ થયેલા છે ઘણા એમએ થયા પછી પણ આ સમાજ કાર્ય પારંગતનું ભણવા માટે આવે છે એમએસ ડબલ્યુ કરવા માટે આવે છે શરૂઆતમાં જ્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ એ વખતે અલગ અલગ પ્રકારના બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ આ માણસોને સમાજના લોકોને ઉપયોગી થાય હં અને એમાં આ કોર્સ પ્રોફેશનલ છે જેની ચર્ચા અગાઉ પણ આપણે કરેલી છે કે એમાં વ્યાવસાયિક રીતે સેવા કરવાની છે અને આપણે જે કંઈ સમાજ ઉપયોગી નાના મોટા કામ કરીએ છીએ એના આધારથી આપણને એ કામગીરીના અંતે કંઈક વળતર પણ મળે છે એટલે પરંપરાગત સમાજ કાર્યના બદલે આપણે આધુનિક સમાજકાર્ય એટલે જેને આપણે સમાજકાર્યની પરિભાષામાં પ્રોફેશનલ વ્યાવસાયિક સોશિયલ વર્ક કહીએ છીએ એટલે આપણે સમાજ જીવનના અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ મુદ્દાઓ પર જ્યારે કામ કરીએ છીએ એ વખતે માણસની વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાને સમજવી પડે માનવ વૃદ્ધિ અને વિકાસના વિવિધ તબક્કાઓને આપણે સમજવા પડે હવે આ મુદ્દા સાથે આપણી સીધી નિસ્બત છે બહુ વધારે સમય નહીં લેતા ફટાફટ આ પાંચેક મુદ્દાઓને લઈ જેને આપણે શીખવા માટેના હેતુઓ તરીકે પણ પરિભાષિત કરીએ એટલે સૌથી પહેલો મુદ્દો એ પ્રજનન એટલે શું તે જાણવા મળશે ઘણા બધા બાળકો સ્કૂલોમાં આપણા ઘરોમાં આજુબાજુ ક્યાંય પણ એ આવે બાળકો સાથે એ ચર્ચા કરવાની વાત આવે એટલે સૌથી પહેલાં નાનું બાળક એ ખૂબ નિખાલસતાથી પૂછે કે ભાઈ મારો જન્મ કઈ રીતે થયો હું ક્યાંથી આવી હું ક્યાંથી આવ્યો હા એટલે આ બધા બાળકોની જિજ્ઞાસા ને સંતોષે અને બાળક જે છે એ ખૂબ નિર્દોષ છે નિખાલસ છે એના મનમાં શરમ સંકોચની લાગણી બિલકુલ નથી એટલે એના દિમાગમાં એના મનમાં જે કંઈ પ્રશ્નો આવે એ પ્રશ્નો ખૂબ સરળતાથી પૂછી લે છે એટલે આવા ઘણા બધા પ્રશ્નો એ આપણા ઘરોમાં આજુબાજુ તમે કોઈ સ્કૂલોમાં જાઓ આંગણવાડીમાં જાઓ ત્યાં પણ આ પૂછાતા હોય છે એટલે સામાન્ય રીતે ઘણી વખત આ પ્રકારના મિત્રો પ્રશ્નો પૂછાય એટલે આપણે ઢાંક પિછોડા કરીએ છીએ હં તું ભગવાનના ઘરેથી આવ્યો હં તારે અત્યારે આ બધા મુદ્દાઓ પર સમજવાની જરૂર નથી હા તું મોટો થઈશ એટલે બેટા આપોઆપ ખબર પડી જશે સામાન્ય રીતે જે છે એ આ પ્રકારની વાત આપણે આપણા બાળકને કરીએ છીએ જે બરાબર નથી સાયન્ટિફિક નથી હા આનાથી જે છે એ બાળકના દિમાગ ઉપર એના મન ઉપર ખોટી અસર થાય છે એટલે સામાન્ય રીતે આ પ્રકારની પરિસ્થિતિમાં આપણને જો પ્રજનન અંગો પ્રજનન તંત્ર વિશેનો જો ખ્યાલ હોય તો મિત્રો બાળક સમજી શકે એવી પરિભાષામાં એવા શબ્દોમાં આપણે એની સાથે વાત કરવાની છે એટલે આ સમજાવતા પહેલાં આપણે પણ આ બધા મુદ્દાઓને સમજવું પડે ઘણી વખત જે છે આ બધા મુદ્દાઓ સમજવા માટે આપણે પ્રયત્ન નથી કરતા સમુદાયમાં જઈએ તો પણ એના વિશેની પૂરતી માહિતી કે જાણકારી નથી હોતી શરમ સંકોચ કે કલ્ચરના માણે બાને એ મિત્રો ઘણી બધી બાબતોમાં ઢાંક પિચોડા થાય છે હા ને એટલા માટે આપણે એક સોશિયલ વર્કર તરીકે હા એ આ અલગ અલગ સ્ત્રી પ્રજનન તંત્ર શું છે પુરુષનું પ્રજનન તંત્ર શું છે એટલે એના વિશેની આપણને પૂરતી માહિતી અને જાણકારી હોવી જોઈએ કારણ કે એક સોશિયલ વર્કર તરીકે આપણે સમાજમાં સાચી વાત હં અને બાળકોની જિજ્ઞાસા સાચા અર્થમાં એ સમજાય એ પ્રકારનો પ્રયત્ન આપણે કરવાનો છે એટલે આ પ્રજનતંત્ર એટલે શું તેના વિશેની જાણકારી એ આજના લેક્ચર દરમિયાન આપણને મળશે પ્રજનનના વિવિધ પ્રકાર વિશે કયા કયા પ્રકારે પ્રજનન થાય એના અલગ અલગ કયા પ્રકારો છે એના વિશે જાણવા મળશે સ્ત્રી અને પુરુષના પ્રજનન અંગો વિશે જાણવા મળશે સામાન્ય રીતે જે છે મેં શરૂઆતમાં તમને જે વાત કરી એ પ્રમાણે બાળકોથી માંડીને બહુ જ બધા લોકો ને આ બધા મુદ્દાઓ પર જાણવાની ઘણી બધી જિજ્ઞાસા હોય છે પણ સામાન્ય રીતે મેં તમને કહ્યું એ પ્રમાણે આપણા ઘરોમાં પણ ક્યાંક આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો આપણે સામાન્ય રીતે એ સંસ્કારના નામે હં કે ભાઈ આ બાબત તો ગંદી કહેવાય એ રીતે આ પ્રકારના સવાલોને ના જવાબો આપવાનું ટાળતા હોય છે સરકારે આ બધા મુદ્દાઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી લોકોને મળે હા એના માટે સરકાર ખરેખર ખાસી ચિંતિત છે અભ્યાસક્રમોમાં પણ જો આપણી યુનિવર્સિટીએ તો આ બધા મુદ્દાઓને ખૂબ અલગથી એક વિષય તરીકે માનવ વૃદ્ધિ અને વિકાસ અલગ અલગ મોડ્યુલમાં આ મુદ્દો આપ સરસ રીતે ભણાવાય છે અને એમાંથી બહુ જ બધા મુદ્દાઓ જ્યારે પ્રત્યક્ષ મળીએ પરોક્ષ રીતે મળવાનું થાય પણ એ વખતે ઘણા બધા મુદ્દાઓ પર ઘણી બધી ફિલ્ડવર્ક સંબંધી પણ જ્યારે વિદ્યાર્થીઓ સાથે પરામર્શ કરતા હોય એમની સાથે વાતચીત કરતા હોય એ વખતે ઘણા બધા મુદ્દાઓ આવે છે કારણ કે ઈવન આપણે બાળકોની વાત નથી કરતા ઇવન કોલેજના લેવલે પણ ઘણા બધા છોકરાઓ જ્યારે આ પ્રકારની વાત આવે તો છોકરા અને છોકરીઓ ની હાજરીમાં આ પ્રકારની ચર્ચા અને વાત કરવાનું ટાળતા હોય છે જે બરાબર નથી કારણ કે આ બધા મુદ્દાઓને લઈને આપણને પૂરતી માહિતી કે જાણકારી હોવી જોઈએ એટલે જ્યારે આપણે સમુદાયમાં જઈએ છીએ એ વખતે આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો એ આ છે ઘણી વખત આ સ્ત્રી અને પુરુષ પુરુષોના જનન અવયવોનો પરિચય તો સામાન્ય રીતે આ બધા ધોરણ સાતથી માંડીને અલગ અલગ ધોરણોમાં આ બધા અલગ અલગ પાઠમાં પણ આ બધા મુદ્દાઓ આવે છે પણ મિત્રો બહુ જ પ્રેમથી બહુ પ્રામાણિકતાથી તમે કહેજો કે તમે જ્યારે પ્રાથમિક શાળામાં હતા માધ્યમિક શાળામાં હતા આ પ્રકારની કંઈ પણ વાત આવે એટલે કેટલા વિદ્યાર્થીઓને એમના શિક્ષકો કે શિક્ષિકાઓએ આ મુદ્દા ભણાવેલા બહુ જ એવા શિક્ષકો હશે કે જેણે ખુલી અને આ મુદ્દે ચર્ચા કરી હશે ઘણા શિક્ષકો તો એમ જ કે કે આઠમો પાઠ હોય તો કે ભાઈ આ જે છે એ તમે વાંચી લેજો અને સીધું આગળના પાઠ પર આવી જાય ક્યાંક જે છે એટલે બધી જગ્યાએ આવું થાય છે એવું નથી ઘણા શિક્ષકો ઘણી શિક્ષિકાઓ ખૂબ સરસ રીતે આ બધા મુદ્દાઓ વિશે ભણાવતા હોય છે ક્યાંક સ્ત્રીઓ અને પુરુષો છોકરા અને છોકરીઓને અલગ રીતે બેસાડીને પણ ભણવાતા હોય છે તો આ બધું બરાબર નથી કારણ કે આ બધું છોકરા અને છોકરીઓને સાથે રાખી અને બહુ સરસ રીતે કારણ કે આ શરમ સંકોચના બદલે આ બધા મુદ્દાઓ સમજણના વિષયો બનવા જોઈએ એટલે એ સંદર્ભે ફરી સમય મળશે આપણા તો એમએસડબલ્યુના ઘણા બધા વિદ્યાર્થીઓ આવા સંવેદનશીલ વિષયોને લઈ એના ઉપર રિસર્ચ પણ કરતા હોય છે હે ને ફરી ક્યારેક સમય મળશે તો આપણે વાત કરીશું છેલ્લો શીખવા માટેનો મહત્ત્વનો હેતુ સમગ્ર પ્રજનન તંત્રની પ્રક્રિયા વિશે એ આજના લેક્ચરના અંતે જાણકારી મળશે એટલે આ પાંચ મુદ્દાઓ શીખવાની દૃષ્ટિએ આપણા માટે મહત્ત્વના છે સૌથી મહત્ત્વનો મુદ્દો પ્રજનન એટલે શું તો અહીંયા અમે તમારી સમક્ષ પીપીટીમાં જ જે વાત મૂકેલી છે કે સજીવો દ્વારા પોતાના જેવા જ બીજા સજીવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને આપણે પ્રજનન કહીએ છીએ મનુષ્યમાં પ્રજનન ક્રિયા જાણવા માટે મનુષ્યના પ્રજનન અભાવોને સમજવા માટે ખૂબ જરૂરી છે મનુષ્યમાં પુરુષ અને સ્ત્રી ના પ્રજનન અંગો એ જુદા જુદા હોય છે જેનાથી કેટલાક અંગોથી આપણે વાકેફ છીએ જુદા જુદા અંગો એ ભેગા મળી અને આખું પ્રજનન તંત્ર આખી સાયકલ બને છે આ પ્રજનન તંત્રના મુખ્ય બે પ્રકાર જેને અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન નિમન કક્ષાના પ્રાણીઓમાં આ અલિંગી પ્રજનન જોવા મળે છે અને ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ દાખલા તરીકે મનુષ્યથી માંડીને બીજા બધા જે કે પ્રાણીઓ છે એમાં આ લિંગી પ્રજનન જોવા મળે છે એટલે આ રીતે આ પ્રજનન તંત્રના મુખ્ય બે અંગોને આપણે આ રીતે વિભાજીત કરી શકીએ હવે એમાં પણ પુરુષનું પ્રજનન તંત્ર અને સ્ત્રીનું પ્રજનન તંત્ર તો એમાં શુક્રપિંડ કોથળી શુક્રવાહિની શુક્રાશય અલગ અલગ પ્રકારની ગ્રંથિઓમાં જે પ્રોટેસ્ટ ગ્રંથિ અને શિસ્ન એ પુરુષના મુખ્ય અવયવો છે અને સામાન્ય રીતે જે છે શુક્રપિંડમાં કેટલાક કોષો દ્વારા એ ટેસ્ટેરોન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય અને સામાન્ય રીતે આ સ્ત્રાવ પેદા થવાના લીધે એ યુવાનોમાં શારીરિક અને માનસિક ફેરફારો થાય છે આપણે બાળકોના વિકાસના અલગ અલગ પ્રકારના તબક્કાઓની જ્યારે વાત કરીએ અને એ વખતે આ તરુણાવસ્થા દરમિયાન કિશોરાવસ્થા દરમિયાન અંગ્રેજીમાં જેને આપણે એડોલેશન પીરિયડ કહીએ છીએ તો એમાં સ્ત્રી અને પુરુષમાં ઘણા બધા ફેરફારો થાય છે તો સામાન્ય રીતે પુરુષો હા છોકરાઓને દાઢી ઉગે હા મૂંછ ઉગવાની શરૂઆત થાય છોકરીઓમાં આવું નથી થતું હા છોકરીઓ માસિકમાં બેસે હા શરીરના જુદા જુદા જે અંગો છે બગલમાં અને શરીરના વિવિધ અંગો પર વાળ ઉગવાની શરૂઆત થાય તો સામાન્ય રીતે કેટલાક ફેરફારો છોકરાઓમાં થાય છે કેટલાક ફેરફારો છોકરીઓમાં થાય છે કેટલાક ફેરફારો છોકરીઓમાં થાય કેટલાક છોકરાઓમાં થાય તો આ પાછળ ઘણા આપણને એવું થાય કે છોકરીઓને દાઢી કેમ નથી ઊગતી પુરુષોને જ શા માટે તો સામાન્ય રીતે મેં અગાઉ પણ તમને વાત કરેલી છે કે આ ભ્રમણના વાળ એ કેમ બહુ વધારે પડતા લાંબા નથી થતા છોકરીઓને કેમ દાઢી નથી ઊગતી કેમ મૂછ નથી ઉગતી તો સામાન્ય રીતે ઘણા બધા બાળકો જ્યારે ઘરમાં પણ કંઈ વાત નીકળે એ વખતે મમ્મી તારે પપ્પાની માફક પપ્પાની જેવી દાઢી કેમ નથી ઉગતી બહુ કુતૂહલ વશ કેટલાક સવાલોથી માંડીને બધું પૂછતા હોય તો સામાન્ય રીતે આ શારીરિક અને માનસિક ફેરફારો થવા એ ખૂબ સહજ છે એમાં સજાતિ આકર્ષણો વિજાતી આકર્ષણોથી માંડી અને આ બધું થાય છે પણ અહીંયા જે આપણે દાઢી અને મૂં ઉગવાની જે વાત છે એ સામાન્ય રીતે એના માટે ચોક્કસ પ્રકારના હોર્મોન્સ કામ કરે છે એટલે એના થકી જ એ આ શક્ય બને છે અને અલગ અલગ પ્રકારના ફેરફારો દાખલા તરીકે આ તરુણ અવસ્થા દરમિયાન કિશોરિયા કિશોરી અવસ્થા દરમિયાન જે છે એ છોકરીઓમાં મેન્ચ્યુરેશન પીરિયડ જેને આપણે કહીએ છીએ માસિકમાં બેસવાની શરૂઆત થાય અને ધીરે ધીરે જે છે હં એનામાં અલગ અલગ પ્રકારના બધા ફેરફારો થાય હં એનો અવાજ છોકરાઓનો અવાજ ગાટો બને છોકરીઓનો અવાજ તીણો બને હં શરીરના વિવિધ અંગોમાં જે કંઈ ફેરફારો થાય એમાં ક્યાંક આકર્ષણની વાત પણ આવે એટલે ખાસ કરીને આ ખૂબ નાજુક અને સંવેદનશીલ સમયગાળો એટલે ફરીથી આપણને જ્યારે સમય મળશે અને અલગથી પણ આ બધા મુદ્દાઓને આપણે સમજવાના છે કે અલગ અલગ વયના મુખ્ય કયા પ્રશ્નો છે અને આપણી ભારતીય સામાજિક વ્યવસ્થામાં તો અલગ અલગ પ્રકારના ચાર તબક્કાઓ જે જેને જીવન વિકાસના તબક્કાઓ આપણે કહીએ છીએ તો એ તબક્કાઓમાં એકથી લઈને ચોવીસ વર્ષનો સમયગાળો જેને આપણે બ્રહ્મચર્યાવસ્થા બ્રહ્મચર્યાશ્રમ કહીએ છીએ હા ચોવીસથી લઈ પચીસમાં વર્ષથી લઈ અને જે અડતાલીસ વર્ષના સમયગાળા દરમિયાન એ યુવાન હા બ્રહ્મચર્યાવસ્થા દરમિયાન જે છે એ વિદ્યાર્થી કાઢનો સમયગાળો અને જેમાં વિદ્યાર્થી તરીકે જ્ઞાન પ્રાપ્તિ કરવાની હોય અને પછી જે છે એ બીજા તબક્કામાં એ ગૃહજીવનમાં પ્રવેશે પ્રવેશે છે અને કારકિર્દીથી લઈ અને એ બધા મુદ્દાઓ પર સભાન રહે છે એના પછી એકાવન બાવન ત્રેપન જેને આપણે વાન પ્રસ્થાશ્રમ કહીએ છીએ જેનો સમયગાળો અડતાલીસથી લઈ અને છે બોતેર વર્ષનો અને એના પછી છેલ્લો તબક્કાળો તબક્કો જેને આશ્રમ કહીએ છીએ કે જેમાં આધ્યાત્મિક જીવન વિશેની બધી વાત આવે છે એટલે આ પ્રજનન તંત્રને લઈને આ એક ચર્ચા નીકળી એટલે ખૂબ ટૂંકાણમાં મેં તમને વાત કરી બીજા એટલે એના મહત્ત્વના અંગોમાં શુક્રપિંડ તો એમાં એ પુરુષના તંત્રનું આ મહત્વનું અંગ અને એમાં પુરુષમાં એક જોડ એટલે કે બે શુક્રપિંડ આવેલા હોય છે લંબગોળ આકારના શુક્રપિંડ હોય છે એ શુક્રકોષ જનન કોષમાં એ ઉત્પન્ન થાય છે પુરુષમાં શુક્રકોષ બનવાની ક્રિયા એ જીવન પર્યંત ચાલતી હોય છે એટલે કોઈ પણ ઉંમરે એ આ એમાં વિર્યકરણો કે શુક્રકોષ બનતા હોય છે શુક્રવાહિની કે જે દરેક શુક્રપિંડમાં એક નલિકા નીકળે છે જેને આપણે શુક્રવાહિની તરીકે ઓળખીએ છીએ શુક્રવાહિની સરળ અને સ્નાયુમય નળી છે શુક્રાશયમાં શુક્રવાહિની ખુલે છે સામાન્ય રીતે આ બધા મુદ્દાઓને લઈ તમે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જ્યારે ભણતા થાય દરમિયાન પણ સ્ત્રી અને પુરુષોના અલગ અલગ જનન અવયવો જે છે એના વિશે તમે ભણ્યા જશો પણ અહીંયા એ આખું જે છે તમને થોડુંક એ ભણેલું ભૂલી ન જવાય અને આ વિકાસ અને વૃદ્ધિની પ્રક્રિયામાં આ બધા મુદ્દાઓને પણ આપણે મિત્રો સમજવા પડે એવા છે એટલે ખૂબ વિગતે આપણે વાત નહીં કરી શકીએ પણ શુક્રપિંડમાં એ ઉત્પન્ન થયેલા શુક્રકોષ એ શુક્રવાહિનીમાંથી પસાર થાય છે હમણાં જ આ પ્રો પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે જે આખી વાત કરી અને આ ગ્રંથિ મૃતના પાછળના ભાગમાં ગોઠવાયેલી હોય છે સિસ્ન એ વૃષણકોથરીના આગળના ભાગમાં આવેલું એક અંગ છે અને સામાન્ય રીતે એના ટોચનો ભાગ છે જેને આપણે શિષ્નાગ્ર કહીએ છીએ હા અને પુરુષમાં મૂત્ર અને શુક્રકોષો એ એક જ માર્ગે નીકળે છે અને આ બહુ કુદરતી અને સાહજિક પ્રક્રિયા છે કે પુરુષ એ જ્યારે એટલે આ બંને મૂત્રમાર્ગ અને શુક્રકોષ એ એક જ માર્ગેથી નીકળે છે પણ દાખલા તરીકે વીરિયસ કલરની વાત હોય છે એ વખતે મૂત્રાશયની આખી જે નળી છે એ ત્યાં આગળ સ્ટોપ બ્લોક થઈ જતી હોય છે એટલે બેમાંથી કોઈ એક પ્રક્રિયા એ એક સાથે જ થઈ શકે એટલે એ રીતે ફરી ક્યારેક મળશે તો આપણે ચિત્રો સાથે આ મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અહીંયા બે ત્રણ મુદ્દાઓ કે આપણે તમારી પરીક્ષાની પદ્ધતિને લઈને પણ થોડીક ચર્ચા એ આપણે કરી રહીએ તો શિશ્નાના ટોચના ભાગને શું કહેવામાં આવે છે એમસીક્યુ પ્રકારના સવાલોમાં આ પ્રશ્ન પૂછી શકાય ટૂંક ટૂંકા પ્રશ્નોમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય એમસીક્યુમાં ચાર વિકલ્પો આપેલા હોય તો સામાન્ય રીતે આ જ્યારે તમને હું આ ભણાવું છું એટલે તમને જે કંઈ મહત્ત્વના જે કંઈ મુદ્દાઓ લાગે એ તમારી લેક્ચર નોંધમાં પણ એ નોંધજો જેથી કરીને આ લેક્ચર સાંભળતા લેક્ચર સાંભળવાની સાથે થોડીક પરીક્ષાલક્ષી પણ ચર્ચા થઈ જાય જેથી કરીને તમને અલગથી તૈયારી ન કરવી પડે અને બધું પેરેલલ એ ચાલ્યા કરે પ્રજનન ક્રિયા દરમિયાન શિષ્ણ ઉત્તેજિત થાય અને શુક્રકોષો દ્વારા એ બહાર નીકળે છે એટલે સામાન્ય રીતે આ બધા મુદ્દાઓને લઈને થોડી થોડી આપણને ખબર હોય છે જ પણ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે થોડું પેલું ભણેલું ભૂલી ન જવાય અને આ બધા મુદ્દાઓને આપણે આ પ્રજનન તંત્ર વિશે જ્યારે સમજી રહ્યા છે એ વખતે આના વિશેની સમજણ વગર આ મુદ્દાને આપણે વિગતે ન સમજી શકીએ એટલે પુરુષના પ્રજનન તંત્રની સાથે સ્ત્રીનું પ્રજનન તંત્ર પણ ખૂબ અગત્યનું છે એના મહત્ત્વના અંગોના પરિચયમાં અંડપિંડ આ મહત્વનું અંગ છે અને આ અંગ જે છે અંડપિંડ એ સ્ત્રીના ઉદયગૃહમાં આવેલું હોય છે સ્ત્રીના ઉદરગુરુમાં એક જોડ એ અન્નપિંડ હોય છે અને અન્નપિંડનો આકાર એ સામાન્ય રીતે એ બદામ જેવો હોય છે ઘણા બધા તમે યુટ્યુબથી માંડીને એવા એવી ઘણી બધી જગ્યાઓએ પણ શૈક્ષણિક હેતુ માટે ઘણા બધા ચિત્રોથી માંડીને બધું મૂકેલું હોય છે તો એ રીતે જે છે આ અન્નપીંડની વાત હતી અંડવાહિની બંને અંડવાહિની અન્નપિંડ પાસેથી શરૂ થાય અને જે બીજા છેડે એ ગર્ભાશયમાં ખુલે અન્નવાહીની અન્નકોષના ફલન અને વહન માટે જરૂરી છે ગર્ભાશય સ્ત્રીનું ગર્ભાશય સ્નાયુઓની કોથળી જેવી એની રચના હોય છે અને વિકાસ પામતા ગર્ભનું સ્થાપન એ ગર્ભાશયમાં થાય એનો યોનિમાર્ગમાં એ ભાગ ખુલે હા અને ગર્ભાશય ગૃહ્યા દ્વારા એ યોનિમાર્ગમાં જે હમણાં જ વાત કરીએ એ પ્રમાણે ખુલે છે યોનિમાર્ગ એ સ્ત્રીનો એ ખૂબ મહત્ત્વનો જે છે જે યોનિદ્વાર બહાર ખુલે છે યોનિમાર્ગ એ શિશુના જન્મ માટેનો માર્ગ છે એટલે સામાન્ય રીતે મેં જે હમણાં જ વાત કરી એ પ્રમાણે બાળકોના જિજ્ઞાસાને લગતા ઘણા બધા સવાલો હં એટલે ઘણી વખત એ કેટલીક માતાઓને કેટલાક પિતાઓને બાળકો આ ખૂબ સહજ રીતે પૂછતા હોય છે તો એ વખતે ઘણી બધી ઘણા બધા વાલીઓ માતા પિતાઓ કહેતા હોય છે કે તું તારા મમ્મીના પેટમાંથી આવેલો એટલે હવે બાળકને એ જે સમજી શકે એ બી ભાષા અને જેમ જેમ પછી મોટું થાય એમ એમ જે છે એ આ પેટ એટલે શું અને એની સાથે સંકળેલા વિવિધ ભાગોનો પરિચય ધીરે ધીરે એને થતો હોય છે એટલે સ્ત્રી અને પુરુષના સમાગમ દરમિયાન એ વીર્ય સ્ત્રાવ થાય અને એના પરિણામે સ્ત્રીના ગર્ભાશયમાં એ ગર્ભ રહે છે અને નવ મહિને એ બાળકનો જન્મ થાય છે હા સ્ત્રી અને પુરુષના મિલનની પ્રક્રિયાને આપણે ફલન હં ફલિનીકરણ કહીએ છીએ બરાબર ને તો મિત્રો આ બધા મુદ્દાઓ એ આપણા માટે ખૂબ અગત્યના છે એટલે સામાન્ય રીતે જે છે જ્યારે આપણે માનવ વૃદ્ધિ અને વિકાસને એક વિષય તરીકે ભણી રહ્યા છીએ એ વખતે મિત્રો આ બધા મુદ્દાઓ એવા છે કે જેના પર આપણે ખૂબ ખુલી ને ચર્ચા અને વાત કરવાની જરૂર છે ઘણી વખત આપણો ઉછેરી રીતે થયેલો હોય છે મેં તમને હમણાં જ વાત કરીએ એ પ્રમાણે કે એવા ઘણા બધા મુદ્દાઓ દાખલા તરીકે જ્યારે હું આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને જ્યારે ફીલ્ડ લેવલે પડતી મુશ્કેલીઓના સંદર્ભમાં જ્યારે ચર્ચા કરતો હોઉં વાત કરતો હોઉં એ વખતે મિત્રો ઘણી વખત આવા મુદ્દાઓ એ ચર્ચા દરમિયાન બહાર આવતા હોય છે દાખલા તરીકે એમાં માસિકની વાત હોય હા તો ઘણી બધી જગ્યાએ દાખલા તરીકે સામાન્ય રીતે તેર ચૌદ વર્ષની ઉંમરે એ કોઈ પણ કિશોરોમાં માસિક આવવાની શરૂઆત થાય છે તો સામાન્ય રીતે આ માસિક આવવું એ કિશોરી માટે એ ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે પણ આજકાલ જે છે એ આપણા સમાજમાં એ આ કોઈપણ છોકરી કોઈપણ કિશોરી જ્યારે અચાનક માસિકમાં બેસે છે એ વખતે એના શરીરમાં આવું કેમ થયું કે જે પહેલાં નહોતું તો અમે ઘણા બધા કમ્યુનિટી સાથેના કામોમાં ક્યારેક છોકરીઓ સાથે વાત થતી હોય તો એ વખતે એને પ્રેમથી પૂછીએ કે બેટા આ સમયગાળા દરમિયાન તને કોને આના વિશેની જાણકારી આપી હતી તો ઘરમાં મમ્મી એ સામાન્ય રીતે આ બધા મુદ્દાઓથી આ બધા પ્રશ્નોથી હં આ પ્રકારના ફેરફારોથી વાકેફ થતી હોય છે ઘણા બધા એજ્યુકેટેડ કુટુંબોમાં આ પ્રક્રિયા થતી હોય છે અને એમાં કશું જ ખોટું નથી અમુક ઉંમરે એ દીકરી એ પોતાની માની બહેનપણી હોય એટલે કેટલા કુટુંબોમાં ખુલીને આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા અને વાત થતી હોય છે પણ મિત્રો મેં તો આ વિષય ઉપર ઘણા બધા રિસર્ચ ઘણી બધી સ્કૂલોમાં થોડા સમય પહેલાં આપણી એક વિદ્યાર્થીનીએ આ મુદ્દાને લઈને સરસ અભ્યાસ કરેલો કે તરુણાવસ્થામાં પ્રવેશેલી છોકરીઓ જે માસિક સ્ત્રાવમાં બેઠી છે તો એને આ બધા મુદ્દાઓ વિશે ક્યાંથી જાણકારી વાત ક્યાંથી જાણકારી પ્રાપ્ત થઈ એને કોણે માહિતી મમ્મી ઘરમાં મોટી બહેનપણી હોય ક્યારેક સ્કૂલમાં બહેનપણીઓ હોય ક્યારેક શિક્ષિકાને પૂછે કે ભાઈ આ મારા શરીરમાં મારા વસ્ત્રમાં ડાઘ પડ્યો છે અને શું કહેવાય કેમ ટીચર આવું થયું તો સામાન્ય રીતે ઘણી બધી શિક્ષિકાઓ પણ આ મુદ્દાઓને લઈ ખૂબ સારું માર્ગદર્શન આપતી હોય છે પણ સામાન્ય રીતે આપણી સામાજિક વ્યવસ્થામાં કિશોરીઓના ઉછેરમાં આ બધા મુદ્દાઓને પહેલેથી ખૂબ ખરાબ રીતે આ વસ્તુ ગંદી છે ખરાબ છે એવું વારંવાર કહેવામાં આવતું હોય છે એટલે ખુલીને કોઈ પણ છોકરા છોકરીઓ એ આ બધી ચર્ચા અને વાત નથી કરતા ક્યારેક પૂછવામાં આવે તો મેં કહ્યું એ પ્રમાણે આ બધા મુદ્દાઓ પર ઢાંક પિછોડા થાય છે એટલે એ બરાબર નથી એટલે મિત્રો ખૂબ અગત્યની વાત જ્યારે વૃદ્ધિ વિકાસ બાળકોના ઘડતર અને વિકાસની વાત હોય તો એની પહેલાં કોઈ પણ બાળક કઈ રીતે જન્મે છે તો એના માટે સ્ત્રી અને પુરુષના અલગ અલગ પ્રકારના જનન અવયવો શું છે એની સાથે સંકળાયેલા એ અલગ અલગ અવયવો શું છે એના વિશેની જાણકારી હા અને એનું એનું શું કામ છે હા એ બધા મુદ્દાઓને લઈ આપણે બાળકો સમજી શકે એ રીતે વાત મૂકવાની છે હા કમ્યુનિટી સાથે વાત કરતા હોય તો કમ્યુનિટીના લોકો સમજી શકે એવી સાદી અને સરળ ભાષામાં આપણે વાત મૂકવાની છે એટલે એ રીતે રીતે મિત્રો આ પ્રજનન અંગોના વિવિધ પરિચય વિશેની ટૂંકી વાત હતી મેં શરૂઆતમાં જ વાત કરી એ પ્રમાણે તમને એ આ બધા મુદ્દાઓને લઈ ચોક્કસ મિત્રો આ બધા મુદ્દાઓ પર અત્યારે થોડીક સમયની મર્યાદા હોય છે એટલે એને લઈને ઘણી બધી વાત કરવાની ઈચ્છા હોય છતાં ક્યાંક આ બધા મુદ્દાઓ પર ટૂંકાણથી વાત કરવી પડશે પણ સવાલ એક જ છે કે હવે તો બધા એવા ઘણા બધા આને લગતું આપણી યુનિવર્સિટીએ પણ સરસ સાહિત્ય ડેવલપ કરેલું છે ઇવન તમને ગૂગલ પર પણ આ બધા માહિતી અઢળક માહિતીઓ એ આ બધા મુદ્દાઓના સંદર્ભમાં છે એટલે ફરીથી આ બધા મુદ્દાઓનો અભ્યાસ કરી જે તે મુદ્દાઓના સંદર્ભમાં આપણે એ વિશેષ જાણકારી જો પ્રાપ્ત કરીએ તો જ કમ્યુનિટીના લેવલે આ બધા મુદ્દાઓ પર સરસ રીતે આપણે કામ કરી શકીશું એટલે આટલી ચર્ચા દ્વારા આજના આ મુદ્દાને અહીંયા હું વિરામ આપું છું મિત્રો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌના આભાર સાથે આજની વાત પૂરી કરું છું ધન્યવાદ